નમસ્કાર દર્શક મિત્રો હું ખુશી વાગો તરફનું લોક ન્યૂઝમાં સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે શિયાળાના મધ્યમાં જ સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોટા ભાગના તળાવો સુકા સૂકાભટ્ટ બની ગયા છે તો જિલ્લા પંચાયત હસ્તકના પાંચસો ચોવીસ જેટલા તળાવોમાં માત્ર વીસથી પચીસ ટકા જ પાણીનો જથ્થો હોય આવનારા દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ શિયાળાના બે મહિના જ પૂર્ણ થયા છે અને શિયાળાને હજુ પણ બે મહિના બાકી છે તો સામે આંકડો ઉનાળો ઊભો જ છે તેવામાં અત્યારથી જ તળાવોમાં પાણી સુકાવા લાગતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે તળાવો સુકાઈ જતા બોર અને કુવાઓના પાણીમાં સ્તર નીચા ગયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જળ સંચય અભિયાન હેઠળ લાખોનો ખર્ચો કરી દેવામાં આવ્યો પરંતુ તળાવમાં પાણી નાખવાનું ખાસ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી જેથી અવારનવાર દિવસમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ઓકે ચાલુ ચાલી વરસાદ ઓછું પડવાને કારણે બોર અને કૂવામાં તર ઊંડો જેલો છે અને ખેતી અને ખેતી માટે પાણી અત્યારે ઓછું છે અને ધનપુરાની આજુબાજુ ત્રણ તળાવ આવેલો છે અને એ અત્યારે ખાલી જ છે અને નબદાની લાઈન એ થઈને જ જાય છે અને જો નબદાની લાઇનમાંની જો પાઇપલાઇન નાખવામાં આવે તો અને તરા ભરવામાં આવે તો બોર તથા કૂવાના તર ઊંચે આવે અને પાણી ચાલે અને પાકે સારું થાય અને આ જે જાનવરો છે પશુ પક્ષીઓ એ અને પાણી પીવાની સગવડ થઈ રહે પટેલ અરવિંદભાઈ મનીભાઈ ધનપુરા ઓકે અમારા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચાર તળાવ આવેલા છે બરાબર તો સરકારની જે જળ સંચાઈ યોજના છે તે નર્મદા લાઈન અમારે અહીંયા થઈને જાય છે બરાબર પણ તળાવો બિલકુલ ખાલી છે અત્યારે તળાવમાં વરસાદને બિલકુલ પડ્યો નથી તેથી તળાવ બધા ખાલી છે અને સરકારને એવી અપીલ છે કે જો તળાવ ભરાય તો અમારે ઢોર ઢાખર અને ખેડૂતોને જે ખેતી થાય છે અત્યારે પાણીના સ્તર નીચો જતા રહે છે એના લીધે ખેડૂતોને ઘણું નુકસાન ઘઉં જે નેગલવાના ટાઈમ થાય છે એ વખત ઘઉં બિલકુલ સુકાઈ જાય છે પાણીની અછતના લીધે ઘઉં બિલકુલ અમારે પૂરા પૂરાપૂરા ખોટમાં જવું પડે છે અને ઢોરો આ છે તે છે એના માટે જો નર્મદા કેનાલ જાય છે જો તરાવ ભરે તો એવી અમારા નંબર સરકારને નંબર અપીલ છે કે તરાવ ભરે પટેલ ભાવેશકુમાર પોડવી તો જોતા રહો ન્યૂઝ ચેનલ ફરી મળીશું એક નવા સમાચાર સાથે